अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद गुरु पूर्णिमा नो आज मोटो दिवस ने गुरु नु पूजन एटले ज्ञान नु पूजन ज्ञान अने गुरु ए बन्ने अविभाज्य छे केवा छे એટલે કે છૂટા પાડી શકાય નહીં તેવા જ્ઞાનને કારણે જ આપણે એને ગુરુ કહીએ છીએ બોડીને કારણે ગુરુ કહેતા યસ કે નો જેની અંદર જ્ઞાન પ્રગટ થયું છે અનુભવમાં આવ્યું છે સમજાયું છે એ ગુરુ છે એનું પૂનમ એટલે કે ગુરુના જ્ઞાનનું પૂનમ પૂનમ એટલે ઉજવણી સેલિબ્રેશન જ્ઞાનની ઉજવણી જ્ઞાન ના ઉપયોગ થી જ્ઞાન ના અનુભવ કારણ કે એમને ગુરુ જ્ઞાનને કારણે કહીએ છે બોડીને કારણે બોડી તો આપણી પાસે છે આપણી પાસે છે

અંબા માતા ની આરતી ઉતાર આવે તો પછી આપડે ઘેર આરતી ના ઉતારાય બોલતા નથી ટીવી ની આરતી ઉતારાય એ તો અંબા માતા ની આરતી ને પ્રોજેક્ટ કરનાર છે એમાં ટીવી ની આરતી ની જરૂર સમજાયું કે નહી ટીવી દ્વારા અંબા માતાની આરતી ને વ્યક્ત કરવામાં આવે છે પણ ટીવી માં આરતી નથી છે એમ જ્ઞાન ગુરુ ના શરીર માં નથી શરીર માં જ્ઞાન હોય તો ગુરુ ને ભણાય પણ લોકોને તો મહાવીર નું જ્ઞાન જોઈએ છે એ તો બોડી નો પ્રશ્ન થયો બોલતા નથી જે બોડી જ્ઞાન નથી એનું જ્ઞાન જોઈએ છે આપણે આપણી વિચારસરણી જુઓ એમ કહું છું વોટ ઇઝ અવર અન્ડરસ્ટેન્ડિંગ ફ્રોમ લાસ્ટ સો મેની બર્થ આવી અજ્ઞાન આપણી પાસે આપણે એટલા બધા બ્લાઇન્ડ થઈ ગયા છે સાંપ્રદાયિક જ્ઞાનને કારણે કે વાસ્તવિકતા તરફ વિચારી શકતા નથી હું આ બધું કહું છું આ દુનિયામાં રહીને કારણ કે મને વાસ્તવિકતા દેખાય છે તમને દેખાતી નથી એટલું જ ફેર છે પણ છે એ જ દેખાય કઉ છું હું મારી ઊભી કરતો

જ્ઞાની હોય કેવડી હોય કે તીર્થંકર હોય જે જ્ઞાન વ્યક્ત કરે છે તે એમનું નથી પણ એમને જે દેખાયું અનુભવમાં આવ્યું એ તમને કે છે પણ અનુભવ ત્યારે થાય કે જયારે એ હોવું જોઈએ બોલતા નથી ના હોય અનુભવ થાય મને દેવલોક દેખાયું મને દેવલોક મેં વર્ણન કર્યું તો દેવલોક જે હતું જે મને દેખાયું એનો મને અનુભવ થયો એ હું તમને

એનું ખાલી એક્સપ્લેન કરે છે પણ આવું હજાર અવતાર થી મહાવીર જ બોલે છે એક અવતાર નહીં હજાર અવતાર થી આપણે કેટલા અવતારો થી બ્લાઇન્ડ છે બ્લાઇન્ડ બ્લાઇન્ડ નો મતલબ વાસ્તવિકતા થી અજાણ છે એમ કેવામાં માંગુ છું વાસ્તવિકતા વાસ્તવિકતા એટલે ફેક વ્યવહારિકતા એટલે રિલેટિવ સત્ય રિલેટિવ સત્ય નું જ્ઞાન છે કોઈ એનો ક્રિએટર ના હોય સર્કલ એટલે એનો ક્રિએટર હોય ને ક્રિએટર હોય એટલે વ્યૂ પોઈન્ટ હોય ને વ્યૂ પોઈન્ટ એટલે રિલેટિવ સત્ય હવે તમે બધા મને કહો કે આ વાણીમાં ક્યાં છે ના હોય હોય તમે ચૌદ ની જગ્યાએ બી ચૌદ બનાવો હું ચોપડીનું બોલતો જ નથી પછી મેં જૈનોને ને કીધું છે કે જે આગમમાં નથી એ હું વાત કરું છું ત્યાં ક્યાંથી હશે ગીતામાં જે નથી એ હું વાત કરું છું ગીતામાં ક્યાંથી હશે વેદાંતમાં નથી એ વાત કરું છું પછી વેદાંતમાં ક્યાંથી હશે વિચાર કરો હવે લોકોને લાગે છે કે નથી તો તમે કરો છો કેવી રીતે નથી આ કે ના તો બોલો ચોવીસે ચોવીસ તીર્થંકર પૂર્ણ છતાં એકબીજાની કોપી દરેકે પોતાને અનુભવ થયો એ યસ કરો તો કોપી ની જરૂર છે ને આપણે બધા કોપી માટે વહી ગયા છે હા આટલું આધ્યાત્મ વિજ્ઞાન થી ખુલ્લું કરું છું તારે કેટલાક ને લાઈટ થાય છે નહી તો હજુ હજાર અવતાર સુધી લાઈટ થાય જ નહીં લાઇટ જ ના થાય આવું કોઈ બોલી શકે નહીં કે મહાવીર ના બોડીમાં જ્ઞાન નથી એવું કોઈ બોલી શકે

છેલ્લા પચીસો છવ્વીસો વર્ષ પછી જે જે જ્ઞાનીઓ થઈ ગયા ચાહે તે અનુભવી જ્ઞાની હોય તે શાસ્ત્ર જ્ઞાની હોય પણ બધાએ પોત પોતાના જ્ઞાનની વાત કરી એમ કે મારું જ્ઞાન એ રીતે પ્રજન કર્યું અને એમના શિષ્યોએ પછી એ જ પરંપરા ચાલુ રાખી એટલે મૂળ જ્ઞાન તો પછી આવે જ નહીં કોઈ મને એમ કે આ કૃષ્ણ ભગવાનનું જ્ઞાન છે તો હું કુ સનાતન નથી કારણ કે પેલા નતું જો વ્યક્તિનું છે તો બોલતા નથી વ્યક્તિનું છે તો સનાતન સત્ય નથી યસ વ્યક્તિ સનાતન વ્યક્ત કરી શકે પણ તેથી થતું નથી ના આપણે તો વ્યક્તિના જ્ઞાન થી લેવાયા છે યસ કે નું કેટલી ભ્રાંતિ અને વ્યક્તિ જયારે સનાતન સત્ય વ્યક્ત કરતી હોય ત્યારે એ જ્ઞાન એનું છે નથી તો પછી એ જ્ઞાન જીવ માત્ર માટે હોય કારણ કે માલિકીનું પણ તમારે તો માલિકીનું જોઈએ છે તો પછી એ બધા માટે જે લોકો એની માલિકી સ્વીકારે એટલા માટે છે એ લોકો ના સ્વીકારે એના માટે નથી ખ્યાલ આવ્યો માટે કહું છું વ્યક્તિ વિશેષ જ્ઞાન થી બહાર નીકળો તો સનાતન સત્ય સમજાશે સનાતન સર્કલ નથી સનાતન યુનિવર્સલ ટ્રુથ છે એમાં એક સંપ્રદાય એક વાડા કે એક પંથ ને લાગુ પડતું નથી અને જે વાડા પંથ વાળું જ્ઞાન છે એ સનાતન નથી થી આ ચાલે છે મહાપુરુષો કેવા સહજ સરળ અને સુગમ હોય

એ સમજતા સમજતા કેટલા અવતાર થશે કે ખુલ્લું થાય એ હોય એ ખુલ્લું થાય એવાર સમજણ પડી એમને હતું એ શું થયું થયું અઉપન એના દ્રષ્ટિમાં ખુલ્લું થયું કેવળ જ્ઞાન માં બ્રહ્માંડ ખુલ્લું થયું પણ બ્રહ્માંડ તો હતું જ ને

સતયુગ ની વાત કરું છું કળિયુગ નહી રામ કે કૃષ્ણ ક્યારે પાંચ વ્યક્તિઓ આગળ પ્રવચન ઉપદેશ કર્યો નથી બોલતા નથી

આપણે એવું કહેવા માંગીએ છે કે મોક્ષે જવા માટે મંદિર જરૂર હોત તો એમને બંધાયા કેમ નહી બોલતા નથી જો મોક્ષે જવા માટે મંદિર ઇમ્પોર્ટન્ટ હોય તો એ જમાના બંધાવા જોઈએ ને પચાસો હું જરૂરિયાત ની વાત કરું છું ઇફ ઇટ ઇઝ નેસેસિટી ફોર ધ મોક્સ દે બિલ્ટ અપ સો મેની ટેમ્પલ પણ નોટ નો લોર્ડ રામા લોર્ડ કૃષ્ણ લોર્ડ મહાવીરા દે નેવર મેક અ સિંગલ ટેમ્પલ ઇન હિઝ હોલ લાઈફ મંદિર ખોટા છે એવું નથી કહેતો મંદિર ના બંધાવા જોઈએ એવું પણ નથી કહેતો મંદિરને ધાર્મિક સત્ય માટે માનો

मारी बात समझ आई हां ज्ञानी न बनता है मुक्त पुरुषो ना बनता है संसारी उ, संसार के हेतु माटे बनता है इज के पर ज्ञानी अनुभवी पुरुषो ना बनता ना बनता श्रीमद राजचंद्र ने कितना मंदिर बनवाया था एक कई नहीं श्रीमद राजचंद्र ने कितना मंदिर विचार कर

એમનો ભાવ હતો જીવતા જ અનેક વખત કહેલું કે આ મંદિર તો સંકેત છે એટલે બંધાઈએ છે બાકી અમે તો ત્રણ બાય ત્રણ ની બાથરૂમ પણ બંધાઈએ નહીં અમે આશ્રમ નો શ્રમ કરીએ અને એ પણ કહ્યું કે આ મંદિર કમ્પ્લીટ બંધાય જાય ત્યાર પછી વહીવટ વાણિયાઓને સોંપી દેજો શું કીધું હા કારણ કે વાણિયાઓ હંમેશા મંદિર ની લક્ષ્મી વાપરે અન્ય ધર્મો માં તો મંદિરના ટ્રસ્ટીઓ સાધન હોય ભૂલતા નથી બધા કોન્ટ્રાક્ટ લઈ લેવાના વાણી પૈસા ઉમેરે ખરા લે ને સો રૂપિયાનું નોટ પડી હોય મંદિર માં તો કોઈ વાણ્યું ના લે અંદર નાખી દે લે ને મંદિર ફળ ફળા પણ ના લે કોઈ દિવસ ના લે એનું કેરેક્ટર છે કેરેક્ટર કોઈ એમને કીધેલું કહું છું આ બધી બધા એમના કોટ કરું છું મંદિરનો વહીવટ એટલે કસાયોના કારખાના આપણે કસાયોના પડવાની જરૂર નથી આપણે તો મોક્ષે જવાનું છે પણ દુનિયાને એક્ઝામ્પલ આપીએ છે કે આવા મંદિરો બંધાવશો તો લોકો નિષ્પક્ષપાતી થશે અને પછી દુનિયાને બંધાવવા હોય તો એ આપણો પ્રશ્ન મેસેજ ઓફ દાદા ભગવાન